नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय मोवास। चालो बाळको, आजे धोरण पांच विषय पर्यावरण एमा बाळको चेप्टर नंबर बे साप अने मधारी। तो चालो बाळको, हवे आपणे साप अने मधारी नो पाठनो अभ्यास करीशुं। बाळको, तमारा पाठ्यपुस्तकमां पेज नंबर 15 काढो। तो बाळको, आजे आपणे चेप्टर नंबर बे नो अभ्यास करवाना छे। तो चेप्टरनुं नाम छे साप अने मधारी। तो बाळको, मधारी कोने कहेवाय छे? तो बाळको, मधारी जे सापने पकड़े छे तेने मधारी कहेवाय छे। तो चालो बाळको, हवे आपणे थोड़ीक माहिती मेळवीए, पछी आपणे पाठनो अभ्यास करीशुं। तो बाळको, जे साप छे ए साप सरीसृप वर्गनो प्राणी छे। तो बाळको, जे मधारी सापने पकड़े तेने पाड़े अने पछी ए वासनी टोपलीमां लई एक गामथी बीजा गाम फरी लोकोने सापना खेल बतावे। पछी बाळको, जे मधारी बीन वगाड़ीने सापने नचावे। मधारीओ सापनो खेल जोईने लोको तेने पैसा अथवा अनाज आपे छे। वळी बाळको, जे मधारी औषधिओ वेची अने पैसा मेळवे अने પોતાનું ગુજારણ ચલાવે છે। પછી જે મધારીઓ માટે સાપ તેમનો ખજાનો ગણાતો, કારણ કે તેઓ દીકરીઓના લગ્નમાં પણ સાપને ભેટમાં આપતા, તેઓ સાપને એક પેઢીથી બીજી પેઢીને આપતા, આમ તેમના જીવનમાં સાપનું ખૂબ જ મહત્ત્વ છે। પછી બાળકો, જે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો પણ બનાવ્યો છે, આથી મધારી સાપનો અને સરગસવાળા જંગલી પ્રાણીઓના ખેલ બતાવી શકતા નથી। આ કાયદાથી તેમને તેમનું ગુજારણ ચલાવવું મુશ્કેલ થયું છે। પછી બાળકો, ઘણા મધારીઓ લોકોએ પોતાનો વ્યવસાય છોડી પણ દીધો છે। હવે બાળકો, જે મધારીઓ સાપને મારતા નથી કે તેમની ચામડી વેચતા નથી, તેઓ સાપને સારી રીતે રાખતા, પરંતુ કેટલાક લોકો સાપ અને અન્ય જંગલી પ્રાણીઓને મારી પછી તેમની ચામડી કે અન્ય અંગો મોંઘા ભાવે વેચતા હતા। પછી બાળકો, ધીમે ધીમે કાયદો આવ્યો એટલે પછી આ કાયદો બનાવ્યો, કારણ કે એમાં જે સાપ છે પછી અન્ય પ્રાણીને મારી શકતા નથી। હવે બાળકો, જે સાપ હોય છે એ સાપ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે અને એ રીતે ખેડૂતના પાકને નુકસાન કરનાર ઉંદરોનો પણ નાશ કરે છે। કોણ બાળકો? સાપ। આથી સાપ ખેડૂતનો મિત્ર ગણાય છે। કોનો બાળકો? ખેડૂતનો મિત્ર ગણાય છે। કોણ? સાપ। પછી બાળકો, જે આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે, એમાં કોબ્રા નાગ, કાળો તરો, પછી રસેલ વાઇપર અને એને ખડચિત્રો પણ કહે છે બાળકો, અને સો સ્કેલર વાયરર એટલે કે એને ફુરસા ઝેરી સાપ કહે છે, એ આપણા દેશમાં 4 પ્રકારના સાપો જોવા મળે છે, એ ખૂબ ઝેરીલા હોય છે। પછી બાળકો, જ્યારે મધારી લોકો સાપ પકડવામાં ખૂબ જ પાવદરા હોય છે, તેઓ સાપને જોઈને તે ઝેરી છે કે બિનઝેરી છે તે કહી શકે છે। કોણ બાળકો? મધારી લોકો। પછી બાળકો, જ્યારે સાપ કરડે ત્યારે ધાતુ દ્વારા ઝેર માણસના શરીરમાં દાખલ થાય છે। સાપ કરડ્યા પછી ઝેરથી બચવા માટેની દવા પણ સાપના ઝેરમાંથી જ બને છે। જો બાળકો, જે સાપ આપણને કરડે છે એની દવા સાપના ઝેરમાંથી જ દવા બને છે। તો બાળકો, કેટલાક લોકો તેમના ગુજરણ માટે ગાય, ભેંસ, બકરી, ઘેટા અને મરઘી જેવા પ્રાણીઓ પાળે છે। તેઓ આ પ્રાણીઓની માવજત કરે છે અને તેમના ખોરાક, પાણી અને રહેઠાણની યોગ્ય વ્યવસ્થા પણ કરે છે। તો બાળકો, તમારા ઘરે પણ ગાય, ભેંસ, બકરી, ઘેટા અને મરઘી જેવા પ્રાણીઓ હશે અને તમે પણ પાળે છે, કારણ કે જે તમને એમાંથી આવક મળી શકે છે, એટલે કે આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આપણે લઈ શકીએ છીએ। હવે બાળકો, આપણે પાઠનો અભ્યાસ કરીશું। તો બાળકો, અહીંયા જે નામ આપ્યું છે કે હું આર્યનાથ છું, તો બાળકો આ છે મધારી, બરાબર, અને એ આર્યનાથની અહીંયા આપણને કહાની બતાવી છે, એમાં હું છું આર્યનાથ, હું કંઈક એવું ખાસ કરી શકું છું કે જે તમારામાંથી કોઈ ના કરી શકે, શું તમે જાણો છો હું બીન વગાડી શકું છું, તમને અજરસ થશે, હા હું બીન વગાડીને સાપને નચાવી શકું છું, મેં આ કલા મારા કુટુંબના સભ્ય પાસેથી શીખી છે, અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ, અમારા બધામાં મારા દાદા
રોશનાથ જી ખૂબ જ પ્રખ્યાત છે. તે સરળતાથી ઘણા ઝેરી સાપને પકડી શકતા હતા. તે અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહી છે. આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ. તો બાળકો, જે આર્યનાથ છે બરાબર, એ આર્યનાથ એવું ખાસ કરી શકે છે કે તમારાથી કોઈ ના કરી શકે. એટલે કે બાળકો, એ લોકો તો મદારી કહેવાય છે બરાબર. એટલે કે એ લોકો સાપ પકડી શકે છે અને આપણે આવું કામ કરી શકતા નથી. શું તમે જાણો છો કે બિન વગાડી શકું છું? એટલે કે તમે જાણો છો કે હું પણ બિન વગાડી શકું છું. પણ બાળકો, આર્યનાથ પછી બાળકો, જે લોકો સાપ પકડીને પછી એ લોકો શું કરે છે, સાપને નચાવી પણ શકે છે. પછી આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. એટલે કે આ કલા એના જે કુટુંબ હોય છે, એટલે કે પરિવાર હોય છે, તેને સંયુક્ત કુટુંબ કહેવાય છે. એ પરિવારમાંથી આર્યનાથ શીખે છે. પછી બાળકો, એ લોકો કાલબેલિયા તરીકે જાણીતા છે. કયા? કાલબેલિયા તરીકે જાણીતા છે. કોણ બાળકો? આર્યનાથજી લોકો. પછી બાળકો, અમારા બધામાં મારા દાદા, એ જે આર્યનાથ છે બરાબર, એ આર્યનાથના દાદાજી કોણ છે? રોશનનાથજી બરાબર. એ ખૂબ જ પ્રખ્યાત છે. કોણ? રોશનનાથજી, જે આર્યનાથજીના દાદાજી છે એ. પછી બાળકો, એ સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા. કોણ? રોશનનાથજી. ખૂબ ઝેરી સાપ હોય છે એ પણ પકડી શકે છે. કોણ? રોશનનાથજી. પછી બાળકો, જે તેમના ભૂતકાળની અહીં આપણને વાતો આપી છે, એ વાતોને હવે આપણે અભ્યાસ કરીશું. એમાં પેલું છે નાગનું ગુફન. તો હવે આપણે સમજીશું વાર્તા રોશનજી નાથની. એમાં બાળકો, નાગનું ગુફન કેવી રીતે થાય છે? તો બાળકો, આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં, વરત ગૂંથણમાં તથા દિવાલ પર શણગારવામાં વપરાય છે. હવે બાળકો, આપણે આગળ જોઈશું. હવે બાળકો, અહીંયા દાદાજીને યાદ છે. એટલે કે જે આર્યનાથ છે બાળકો, એ આર્યનાથજીના દાદાજી કોણ છે? રોશનનાથજી છે. એની વાર્તા અહીંયા કહેવામાં આવી છે. એમાં શું કહે છે? જે આર્યનાથ કે જે મારા દાદા છે, એને યાદ છે કે મારા દાદા અને પરદાદાના સમયથી અમે મધારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સાપ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. એટલે કે જે સાપ હોય છે એ લોકોના જીવનનો એક મહત્ત્વનો ભાગ હોય છે. અમે સાપને વાંસની ટોપલીમાં લઈ અને પછી એક ગામથી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું. પછી અમે અમારી ટોપલીમાંથી સાપને બહાર કાઢતા. પછી ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા. તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ પણ રહેતી. અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા સોડમાંથી બનાવતા. હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો. મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકતો, કારણ કે એ સમયે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા. તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા. આ રીતે અમે અમારું ગુજારણ ચલાવતા. એટલે કે બાળકો, આ બધું જ કોણ શીખવતું હતું? રોશનનાથજી કોને? આર્યનાથને. અને એ આર્યનાથ બધું કોના પાસેથી શીખી જાય છે? રોશનજી નાથજી પાસેથી. કારણ કે જ્યારે એ લોકો શું કરતા, આજુબાજુના ગામ હોય છે એ ગામમાં સાપને પકડીને પછી એ લોકો ખેલ બતાવતા અને થોડા ઘણા પૈસા આવતા. એ પૈસાથી એ લોકો પોતપોતાનું ગુજરાન ચલાવતા હતા. અને પછી એ લોકો જંગલમાં જાય છે, પછી અનેક પ્રકારની જંગલમાંથી ઔષધિ લાવે છે અને એ ઔષધિ ભેગી કરે છે. અને કંઈ પણ બીમારી હશે એ બીમારીને દૂર કરવા માટે એકબીજા લોકોને એ લોકો દવા પણ આપતા હતા. એવી રીતે જે આગળના જમાનામાં બાળકો જુઓ તો ડૉક્ટરની સુવિધા પણ નહીં હતી અને હોસ્પિટલની પણ સુવિધા ન હતી. ત્યારે એ લોકો શું કરતા? ઔષધિથી લોકોને સારા કરતા અને થોડા ઘણા જે પૈસા આવતા એનું એ લોકો શું કરતા? પોતપોતાનું ગુજરાન ચલાવતા હતા. પછી બાળકો, ક્યારેક કોઈને સાપ કરડ્યો હોય તે જગ્યાએ મને બોલાવવામાં આવતો. ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારનો સાપે ડંખ માર્યો છે. તે પછી હું તેના માટે ઔષધિ આપતો. પરંતુ
હું હંમેશા સમયસર મદદે જઈ શકતો ન હતો. તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ પણ થાય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. એટલે શું કહે છે કે જ્યારે કોઈક વાર કોઈને સાપ ડંખ મારે છે ત્યારે મને બોલાવે છે, ત્યારે હું જાઉં છું અને જે સાપ ડંખ મારે એની દવા પણ હું આપું છું. પરંતુ જ્યારે અમુક સમયે જે સાપ ડંખ મારે છે ત્યારે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે, કારણ કે સમયસર એ પહોંચી શકતો નથી. કારણ કે તે સમયે ગાડીની સુવિધા પણ ન હતી, પછી બસની સુવિધા પણ ન હતી અને રસ્તાની સુવિધા પણ ન હતી, એ માટે માણસ મૃત્યુ પામી શકતા હતા. પછી બાળકો, બધા સાપ ઝેરી હોતા નથી. હવે બાળકો, ક્યારેક ખેડૂતો સાપ સાપની બૂમો પાડતા અને મદદ માંગતા આવતા ત્યારે હું તે સાપને પકડી લેતો. એટલે કે જે ખેડૂતો હોય છે એ ખેડૂતો શું કરે છે, સાપ સાપ કહીને બૂમો પાડે છે ત્યારે એ મદદ માંગે છે, ત્યારે હું જાઉં છું ત્યારે હું તેને પકડીને પછી લઈ જાઉં છું. એવું કોણ કહે છે, જે રોશનજી નાથજી છે એ. એટલે સાપ પકડે છે અને એ પોતાને સાપને ઘરે લઈ જાય છે. હવે બાળકો આપણે આગળ જોઈશું. છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો. ઓહો, તે દિવસો સારા હતા અને અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. અમે તેમનું મનોરંજન પણ કરતા. તે અત્યારના સમય જેવું નહોતું. જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હોય છે, જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું. તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરી તે પણ શીખવ્યું. હવે બાળકો, આપણને અહીંયા જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના જવાબનો હવે આપણે અભ્યાસ કરીશું. એમાં વિચારો અને કહો, બરાબર. એટલે કે જે સાપ હોય છે એ સાપમાંથી ઝેર કેવી રીતે કાઢવાનું છે એ બધું જ એના પિતાજી શીખવે છે. કોને બાળકો, આર્યનાથજીને. બરાબર, કોણ શીખવે છે, તો રોશનજી નાથજી. હવે બાળકો, આ પ્રશ્ન આપણે શું કરવાના છે, આ પ્રશ્નના જવાબનો હવે આપણે અભ્યાસ કરીશું. એમાં વિચારો અને કહો. એમાં પહેલું આપેલું છે બાળકો, શું તમે ક્યારેય સાપ જોયો છે, તો ક્યાં, તો બાળકો હા, મેં પ્રાણી સંગ્રહાલયમાં અને મદારી પાસે સાપ જોયો છે. બીજો પ્રશ્ન છે બાળકો, શું તમે તેનાથી ડરો છો, કેમ, તો હા, મને સાપથી ડર લાગે છે. લોકો એમ કહે છે કે સાપ ઝેરી હોવાથી તેના કરડવાથી મૃત્યુ પણ થાય છે. ત્રીજું છે બાળકો, શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે, તો બાળકો ના, બધા સાપ ઝેરી હોતા નથી, અમુક જ સાપ ઝેરી હોય છે. હવે બાળકો, ચોથો પ્રશ્ન છે, શું તમે કોઈને બિન વગાડતા જોયા છે, તો ક્યાં, તો બાળકો હા, અમારા ગામની બાજુની ખુલ્લી જગ્યામાં ભરાતા મેળામાં અમે ગયા હતા. ત્યાં મધારીને બિન વગાડતા જોયા હતા. બિન વગાડીને તે સાપને નચાવતો હતો. હવે બાળકો, છેલ્લો પ્રશ્ન છે, પ્રકરણ એકમાં તમે જોયું કે સાપને કાન હોતા નથી. શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે, તમે શું માનો છો, તો બાળકો સાપને કાન ન હોવાથી તે બિનનો સંગીતમય અવાજ સાંભળી શકતો નથી, પરંતુ બિન હલે તેમ તે પોતાની ફેણ હલાવે છે અને લોકોને આને સાપ નાચે છે એમ કહે છે. હવે બાળકો, આપણે શું કરી શકીએ, તો બાળકો આર્યનાથ તારા પિતાના બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા તે શીખવ્યા વગર જ બિન વગાડતા શીખી ગયા હતા. એટલે કે જે આર્યનાથ હોય છે એના તારા પિતાજી બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા અને શીખવ્યા વગર જ બિન વગાડવાનું હું શીખી ગયો હતો. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે. હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો પણ બનાવી દીધો છે. કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડીઓ મોંઘા ભાવે વેચે છે, તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજારણ ચલાવીએ. લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ, પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી વેચી નથી. આવું કોણ કહે છે, જે આર્યનાથ છે અને રોશનજી નાથજી છે, કે શું કહે છે કે અમે લોકો કોઈ દિવસ સાપને માર્યું પણ નથી અને એની ચામડી પણ કાઢીને વેચી નથી. હવે બાળકો આપણે આગળ જઈશું.
જે અમે ઈચ્છ્યું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હતા, પરંતુ અમે ક્યારે એવું કર્યું નથી અને કરીશું પણ નહીં. સાપ અમારો ખજાનો છે, જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ. અમે અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ. અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપનું જેવું જ હલનચલન હોય છે. આર્યના, તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે. તને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે. તું અને તારા પિતરાએ બિન વગાડીને લોકોનું મનોરંજન કરી શકો છો, પરંતુ તમે તમારા વડીલો તરફથી મળેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં. તમારા સાપ વિશેના આ જ્ઞાનની ગામ કે શહેરમાં બાળકો સાથે આપ લે કરો. એટલે કે જે કોણ છે, રોશનજીનાથજી કોને કહે છે કે આર્યનાથને કહે છે કે આ જે સાપ છે એ આપણો ખજાનો છે. એટલે કે આ ખજાનો પેઢીથી એક પેઢી સુધી એ લોકો શું કરે છે, આપલે કરે છે. અને જ્યારે દીકરીના લગ્ન કરે છે ત્યારે દીકરીના લગ્નમાં સાપનો જ ભેટ આપે છે. અને એ લોકો બાળકો કાલબેલિયાનું નૃત્ય પણ કરે છે. એટલે કે એમાં જે લોકો કાલબેલિયા જાતિના છે એમાં નૃત્યોમાં જે સાપ હલનચલન કરે છે તેવી રીતે અહીંયા તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. તો એ લોકોનું જે કાલબેલિયા નૃત્ય કરે છે એમાં જે સાપ હલનચલન કરે છે એવી રીતે જ એનો નૃત્યોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પછી બાળકો આર્યનાથને કહે છે કે તારા જે અલગ જ જીવન બનાવવાનું છે, અને જે તારા પિતાજી તરફથી તને બિન વગાડવાની જે ભેટ મળી છે તે તારા પિતરાએ બિન વગાડીને લોકોનું મનોરંજન કરી શકો છો, પરંતુ તમે તમારા જે વડીલો હોય છે, વડીલો એટલે કે બાળકો જે આપણા માતા પિતા હોય છે, દાદા દાદી હોય છે, તેને શું કહેવાય, વડીલો, બરાબર. એના પાસેથી જે મળેલું જ્ઞાન છે એ બરબાદ કરવાનું નથી. અને પછી તમારા જે સાપ વિશે માહિતી આપવાની છે એટલે કે જ્ઞાન આપવાનું છે, કોને, બાળકો જે ગામડા કે શહેરમાં બાળકો રહે છે તે લોકોને. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે વપરાયેલા સંગીતના સાધનો, એમાં બાળકો બીન, પછી બાળકો તુંબા, એક પ્રકારનો ડ્રમ છે, પછી ખંજોરી, ઢોલ, પછી બાળકો ઢોલ સિવાયના ત્રણ વાજિંત્રો છે, એટલે કે વાદો છે, એ સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. શેમાંથી બાળકો, જે વાદો છે એ સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. હવે બાળકો આપણે આગળ અભ્યાસ કરીશું. એમાં તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં, તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતના મિત્ર છે. તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે નહીં તો ઉંદર પાક ખાઈ જાય છે. હવે તમે અમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પુત્રોને કહેવા માટે બનાવો. એટલે કે જે આ વાર્તા હતી એ વાર્તા કોની હતી બાળકો, રોશનજી નાથની, એટલે કે આર્યજી નાથ છે, આર્યજી નાથજી છે એના દાદાની, બરાબર. તો એમાં શું કહેવામાં આવ્યું છે કે તમારે કોઈ નાથે બીવાનું નથી. હવે જેવી રીતના મેં વાર્તા લખી છે એવી રીતના તમે પણ તમારા પુત્રોને વાર્તા બનાવવા માટે કહો. તો બાળકો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. તો બાળકો આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ તમારે ક્યાં લખવાનું છે, પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે અને સ્વાધ્યાયપુથીમાં લખવાનું છે. તો બાળકો આજનું લેસન છે પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો બાળકો પ્રશ્ન એકમાં પહેલું, સાપને નચવવા માટે મધારી કયું વાદને વગાડે છે. બીજું છે બાળકો, મધારી સાપને શામાં રાખે છે. ત્રીજું છે બાળકો, સરગસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે. ચોથું છે બાળકો, સાપનો પ્રિય ખોરાક કયો છે. પાંચમું છે બાળકો, સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે. હવે બાળકો પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલું છે બાળકો, શું તમે ક્યારે સાપ જોયું છે તો ક્યાં. બીજું છે બાળકો, શું તમે તેનાથી ડરો છો, કેમ. ત્રીજું છે બાળકો, શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે. ચોથું છે બાળકો, શું તમે કોઈને બિન વગાડતા જોયા છે તો ક્યાં. પાંચમું છે બાળકો, પ્રકરણ નંબર એકમાં તમે જોયું કે સાપને કાન હોતા નથી, શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે, તમે શું માનો છો. હવે બાળકો પ્રશ્ન ત્રણ,
નીચેની ખાલી જગ્યા લખો તો બાળકો એમાં પહેલી ખાલી જગ્યા છે એમાં ખાલી જગ્યા બીન વગાડીને સાપને નચાવે છે. બીજી છે બાળકો મધારીનું બીન સૂકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. ત્રીજું છે બાળકો સાપ કરડે છે ત્યારે ઝેર તેના ખાલી જગ્યા દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. ચોથું છે બાળકો આર્યનાથ મધારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે. પાંચમું છે બાળકો મધારી લોકો જંગલમાંથી એકઠા કરેલા સોળમાંથી બનાવતા હતા. તો બાળકો તમારે આ પ્રશ્નોના જવાબ ક્યાં લખવાના છે? પર્યાવરણની નોટબુકમાં અને સ્વાધ્યાય પુથીમાં લખવાનું છે અને લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.